કતાર ગામમાં બાકડા પર બેસવાના ઝઘડામાં શ્રમિકની હત્યા, ત્રણ પકડાયા. મિત્રો સાથે મળી રિક્ષા ચાલક માર મારતો હોવાનું સીસીટીવીમાં કેદ. કતાર ગામ લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળિયો અને ધીકમુક્કીથી માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં કતાર ગામ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. 27મી તારીખે રાત્રે કતાર ગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર 24 રહેવાસી લલિતા ચોકડી ફૂટપાથ પર કતાર ગામ ફૂટપાથના બાકડા પર બેઠો હતો. આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો અને બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગાળો આપતા મામલે હત્યા સુધી પહોંચી ગયો હતો. આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરી હતી. આથી પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને ઓળખતો હતો. આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી, જેમાં અન્ય બે મિત્રોના નામો સામે આવ્યા, જેના આધારે પોલીસે ત્રણેને ઉચકી લાવી ગણતરીના કલાકોમાં હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરા પર પણ તપાસ કરી હતી, જેમાં ત્રણ શખ્સો માર મારતા દેખાયા હતા, જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું. આખરે કતાર ગામ પોલીસે જાતે ફરિયાદ બની હત્યારાને ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસે હત્યારા રિક્ષા ચાલક સોહનસિંગ મારવાડને રહેવાસી મગનનગર સોસાયટી કતાર ગામ, તેના મિત્રો રાહુલ સકલપાલ રહેવાસી રામા રેસિડેન્સી મોરા ભાગલ રાંદેર અને મેહુલ ઉનાગર રહેવાસી યમુના પાક સોસાયટી ડબોલીની ધરપકડ કરી છે. ગઈ તારીખ 27/5/2024 ના રોજ કતાર ગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ. આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ, તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ, જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતાં એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું. તેથી પોલીસે IPC કલમ 302 હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.